ની કરી રાજ્યના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, પંચમહાલ, ડાંગ, તાપી અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ન વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, ડાંગ, તાપી અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, હવામાન વિભાગ તરફથી હવે વરસાદને લઈને આવનારા સમયમાં શું આગાહી કરવામાં આવી છે? દીક્ષિતા, વાત કરીએ તો લગભગ સમગ્ર ગુજરાતમાંથી વરસાદ એટલે કે ચોમાસું પાછું ધકેલાઈ રહ્યું છે. જે ચોમાસું ઓછું છે, લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ દક્ષિણ ગુજરાતમાં થોડો અને ભારે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવનારા 4 દિવસ દરમિયાન દમણ, સુરેન્દ્રનગર, હવેલી સહિતના જે વિસ્તારો ખરા, વાપી, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ 4 દિવસમાં વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત રિજિયનની વાત કરે તો ત્યાં આવનારા દિવસોમાં વાતાવરણ ખૂબ જ કોરું અને સ્વચ્છ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ.